રાજકોટના તંત્રની વધુ એક શરમજનક બેદરકારી વિશે કરીશું. એક તરફ પીડિતા દર્દીઓ, બીજી તરફ પલળતી દવા. લાખો રૂપિયાની દવા અને બેદરકારીના લીધે આ દવા પલળી ગઈ. ગોડાઉન મેનેજરની ઘોર બેદરકારીના લીધે આ અવદશા જોવા મળી. બહાર પડી છે એ દવાને ગુજરાત ફર્સ્ટે તપાસ કરી. એક્સપાયરી ડેટ છે 2026ની છે, તેમ છતાં આ દવાને ખુલ્લામાં મૂકવામાં આવી હતી. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનનું આ ગોડાઉન છે અને આ જ ગોડાઉનમાંથી રાજકોટ સિવિલમાં દવા પહોંચે છે. પ્રજાના નાણાંનો આ હદ સુધી વેડફાટ ક્યાં સુધી ચાલતો રહેશે, સવાલ અનેક ઉઠી રહ્યા છે. રાજકોટમાં અત્યારે જે જીએમએસસીએલનું ગોડાઉન આવેલું છે કે જ્યાં સરકારી દવાઓ છે તે મોટા પ્રમાણમાં પડી હોય છે, કેમ સરકારી સિવિલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર સહિતની જગ્યાઓ છે કે જ્યાં આ દવાઓ છે તે પહોંચતી હોય છે, અને ત્યાંના આ દ્રશ્યો છે તે હું આપને બતાવીશ કે જ્યાં જે એક્સપાયરી ડેટવાળો માલ અગાઉ પકડાયો હતો અને હવે વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે કે જે પાણી છે તેને લીધે જે માલ છે તે પલળી ગયો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા વિશાળ પ્રમાણમાં આ સરકારી જે દવાઓ છે તેનો જથ્થો બહાર જ પડ્યો છે. પીપી કીટ છે, આ જે દવાઓ છે તેના હું આપણે દ્રશ્યો છે તે બતાવીશ કે અહીંયા જે ટ્યુબ પડેલી છે એ ટ્યુબની શું પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો કે આ એક તરફ દર્દીઓ છે તે આ સરકારી દવાઓ છે તે તેમને ક્યારેક ટાઈમે મળતી નથી, પરંતુ આપ દ્રશ્યો જોઈ શકો છો કે 2026ની એક્સપાયરી ડેટવાળો માલ છે, એટલે કે આ જે જથ્થો છે દવાનો તે લોકોને ઉપયોગમાં આવી શકે છે, કેમ કે 2026ની એક્સપાયરી ડેટ છે. તેમ છતાં પણ વરસાદને લીધે આ જથ્થો છે તે પલળી ગયો છે અને એના લીધે ગંભીર આ બેદરકારી કહી શકાય જે ગોડાઉન મેનેજર અથવા તો જે પણ સંચાલક હોય તેમની સામે આવી છે. જે પીપી કીટનો જથ્થો છે તે પણ અહીંયા આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં પડ્યો છે અને તે પણ અત્યારે પલળી ગયો છે અને એના લીધે આ ગંભીર બેદરકારી કહી શકાય. તંત્રની જે પ્રશાસન છે કે જેમની જવાબદારીમાં આવે છે આખું ગોડાઉનનું સંચાલન કરવાનું તેમની, અત્યારે આ દ્રશ્યો છે જે પીપીઈ કીટના થેલા પડ્યા છે એ પણ હું આપને બતાવીશ કે કઈ રીતના અત્યારે ધૂળ ચડી ગઈ હોય એ પ્રકારના ખુલ્લામાં આ પીપીઈ કીટ છે તે જોવા મળી રહી છે. આ સામાન્ય રીતે ડોક્ટરો છે તે તેનો ઉપયોગ કરતા હોય છે, તબીબો જ્યારે પણ મોટી ટ્રીટમેન્ટ કરતા હોય છે ત્યારે આનો ઉપયોગ થતો હોય છે, પરંતુ હવે આ દ્રશ્યો જોઈને કદાચ તબીબોને પણ એમ થશે કે આ કઈ પ્રકારની પીપીઈ કીટનો તેઓ ઉપયોગ કરે છે. જાણે કે સરકારી વસ્તુ છે એટલે સરકારી વસ્તુ હંમેશા ખરાબ જ હોય એ પ્રકારની એક છાપ લોકોમાં હોય છે, અને એ જ પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે કે આખું ગોડાઉનનો જે માલ છે તે બળીને ખાક થઈ ગયો હોય એ પ્રકારના દ્રશ્યો છે. કારણ કે જે વરસાદી પાણી આવ્યા તેમાં બેદરકારી દાખવવામાં આવી, બેદરકારી દાખવવાને લીધે આટલો મોટો જથ્થો, લાખોનો જથ્થો કહી શકાય, કેમ કે મોટી સંખ્યામાં આ ગોડાઉનમાં પીપીઈ કીટનો જથ્થો છે, અન્ય દવાઓ છે, ટ્યુબ છે, આ તમામ જથ્થો પલળીને ખાક થઈ ગયો છે ને એના લીધે ભારે નુકસાની પણ જોવા મળી રહી છે. કદાચ નુકસાની ન આવત મીડિયા અહીંયા ન પહોંચ્યું હતો, કેમ કે આ જ બેકાર થઈ ગયેલો જથ્થો છે તે દર્દીઓને દવા સ્વરૂપે આપવામાં આવત, કેમ કે દર્દીઓ તો સરકારી હોસ્પિટલમાં આવે છે ને સરકારી હોસ્પિટલમાં આ જ રીતે વહીવટો ચાલતા હોય એવી એક લોકોમાં છાપ પણ છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને આજ મુદ્દે ન્યૂઝરૂમથી લાઈવ સહયોગી વિકાસ આપણી સાથે જોડાયા છે. વિકાસ, એક તરફ પીડાતા દર્દીઓ, બીજી તરફ આ દવાઓની આ હાલત, પીપી કીટ આ હાલતમાં પડી છે, એટલે આ તો એક પ્રકારની એ માનસિકતા થઈ ગઈ કે વેડફાટ થાય છે તો એ પ્રજાના નાણાંનો થાય છે. બિલકુલ રાધા, આ માનસિકતા એ જ છતી થાય છે કે ભલે પ્રજાનું જે થવું થાય, ભલે પ્રજા હેરાન પરેશાન થાય, ભલે તે પીડિત થાય, પરંતુ આપણે તો આપણી મનમાની જ કરવાની છે. અને આ જીએમએસએલ કોર્પોરેશન છે, અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે, અહીંયાથી જે દવાઓ છે તે ખાનગી વિક્રેતાઓ છે તેને વેચવામાં આવતી હતી, એટલા માટે જ ગાંધીનગરથી સીઆઈડીની ટીમ રાજકોટ પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી, અને ત્યારે પણ મામલો દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને હવે આ વખતે તો અહીંયા જબરદસ્ત શિથિલતા જોવા મળી રહી છે અહીંયાના અધિકારીઓમાં, અહીંયાના ટીમ લીડર આખરે મેનેજર શું કરે છે તે એક મોટો સવાલ છે. કારણ કે એક બાજુ સમયસર લોકોને દવાનો જથ્થો નથી મળતો, આ જ ગોડાઉનથી રાજકોટ સિવિલ હોસ્પિટલ સુધી જ્યારે દવાનો જથ્થો પહોંચતો હોય અને મોટી સંખ્યામાં જ્યારે સિવિલ હોસ્પિટલ અંદર દર્દીઓ આવતા હોય અને દવા માટે રાહ જોતા હોય તેવામાં જ્યારે આ દવાનો જથ્થો પલળતો રહે છે, બગડી જાય છે, જે એક શરમજનક બાબત છે. વર્ષ 2026માં તમામ દવાઓ છે, પીપી કીટ છે તે એક્સપાયર્ડ થાય છે, પરંતુ તે લોકોને સમયસર મળવાની
જગ્યાએ અહીંયા વરસાદી પાણીમાં તે પલળી રહી છે. જવાબદાર આખરે કોણ છે અને આ બધી બાબતો સાથે બાબત સંકળાયેલી છે કે આખરે ગુજરાતમાં આરોગ્યની જે સુવિધાઓ છે તે કેમ કથળી રહી છે, કેમ આપણે એક તો સર્વે સંતુ નિરામયની વાતો કરીએ છીએ કે લોકોને તંદુરસ્ત જીવન મળે, લોકો સુખ સમૃદ્ધિમાં જીવે, લોકોનું જીવન સારું રહે તે માટેના આપણે વાતો કરીએ છીએ, દાવા કરીએ છીએ. 20-20 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આ બજેટના રૂપિયા આવી રીતે જ વેડફવામાં આવે છે, ક્યાંક કટકી થતી હોય છે અને ક્યાંક આ રીતે વેડફાટ કરવામાં આવતો હોય છે. શું ખબર કે આ જે દવાનો જથ્થો છે તે કદાચ તે મામલે કોઈ બીજી પણ કોઈ ઘાલમેલ થતી હોય, કારણ કે અહીંયાનો જે કોર્પોરેશન છે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યું છે. મેં જેમ કહ્યું કે 2023માં ઓગસ્ટ 2023માં ગાંધીનગરથી સીઆઈડી ક્રાઇમની ટીમ રાજકોટ પહોંચી હતી અને એ તેમને એવી વિગતો મળી હતી કે અહીંયાથી જે દવાનો જથ્થો છે બારોબાર ખાનગી વિક્રેતાઓને વેચવામાં આવી રહ્યો છે, એટલે કે સિવિલ હોસ્પિટલ આ જથ્થો પહોંચવાને બદલે સીધો જ ત્યાં પહોંચી રહ્યો છે. સવાલ એ છે કે તપાસ યોગ્ય કેમ કરાતી નથી, કેમ લોકોને અહીંયાથી હટાવવામાં નથી આવતા, જે આવા બેદરકાર અધિકારીઓ છે, જવાબદાર અધિકારીઓ છે, અહીંયાનો સ્ટાફ છે, તેની સામે કોઈ કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી, તે એક બીજો સવાલ છે. બીજી બાજુ અહીંયા જે સ્ટોક મેનેજર હોય છે, જે સ્ટોર મેનેજર હોય છે, જેને આ બધી બાબતનું ધ્યાન રાખવાનું હોય છે, જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ હશે અને અહીંયા પણ હશે, તેની પાસેથી શું કોઈ જવાબ હવે લેવામાં આવશે ખરા? આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જ્યાં પણ જાય છે ત્યારે આરોગ્યની વાત કરે છે કે ગુજરાતમાં સારી એવી સુવિધાઓ છે, તમામ લોકોને પૂરતો જથ્થો મળી રહે છે, દવાઓનો તમામ હોસ્પિટલમાં જથ્થો પહોંચે છે, પરંતુ આવી કેટલી હોસ્પિટલ છે, આવા કેટલા ગોડાઉન હશે કે જ્યાં રીતે દવાઓનો જથ્થો પલટતો રહે છે? આ એક ગોડાઉન સામે આવ્યું છે, આવા તો અનેક ગોડાઉન ગુજરાતમાં હશે જેની તપાસ થવી જરૂરી છે અને આ જે જીએમએસએલ કોર્પોરેશન વિવાદમાં આવ્યું છે હવે તેની તલસ્પર્શી તપાસ થવી જરૂરી છે, કારણ કે અગાઉ પણ તે બારોબાર આ રીતે દવાનો જથ્થો વેચતા હતા અને હવે સીધો આ દવાનો જથ્થોનો વેડફાટ થઈ રહ્યો છે, આ અંગે યોગ્ય તપાસ થવી જરૂરી છે. રાધા જી, વિકાસ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ પીડાતી જનતા અને એનો ઇલાજ કે જે પલળતો દેખાઈ રહ્યો છે, પ્રજાના નાણાંનો આ હદ સુધીનો વેડફાટ, આ પ્રકારની માનસિકતા ક્યાં સુધી ચાલતી રહેશે, એ સૌથી મોટો એક સવાલ ઉઠી રહ્યો છે.